કચ્છના યુવાનો આત્મનિર્ભર બને અને રોજગારી મળે એ માટે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, ત્યારે ભુજ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અને તેરા તુજકોર પણ અભિયાનના પ્રણેતા હિતેશ ખંડૂર દ્વારા આ મુહિમ ચલાવવામાં આવી રહી છે. મિશન યુથ ડેવલપમેન્ટ અંતર્ગત ફેસબુક અને અન્ય સોશિયલ મીડિયાના માધ્યમથી સંવાદ કરવામાં આવી રહ્યો છે, જેમાં આત્મનિર્ભરતા માટે વિવિધ નિષ્ણાતોનું માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં 1.5 લાખથી વધુ લોકો આ મિશનમાં જોડાયા છે. જુદા જુદા ક્ષેત્ર નિષ્ણાત વક્તાઓ દ્વારા વક્તવ્ય આપવામાં આવી રહ્યું છે. એક ઉમદા પ્રયાસ કહી શકાય, યુવાધન જાગૃત બને એ માટેનો આ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. બહોત બહોત ધન્યવાદ. જો આપને આજ કે શુભ અવસર કારગિલ કે વિજય દિવસ પે હમે મોકા દિયા કે હમ ઇસ પે આકે આપકે સાથ અપને દેશવાસીઓ કે સાથ ચંદ એક લમ્હે શેર કર પાએ. આપકા જો ઇસ સમય મુહિમ ચલ રહા હૈ આત્મનિર્ભરતા પે, ઇસકે ઉપર મેં ટુવર્ડ્સ ધી એન્ડ आपका अभिनंदन करूंगा कि किस प्रकार से आप आगे बढ़ रहे हैं. बहरहाल जहां तक कारगिल दिवस का सवाल जाता है तो मैं चंद एक मिनट आपके कारगिल के युद्ध के बारे में आपको बताना चाहता हूं कि आज से 20-22 साल पहले किस प्रकार से ये आरंभ हुआ और किस प्रकार से हमने इसका मुंह तोड़ जवाब दिया. लेडीज एंड जेंटलमैन, देवी और सज्जनों, इन नेक्स्ट फ्यू मिनट्स आई विल डील ऑन विद हाउ दिस होल बैटल बिगैन एंड हाउ वी एलिमिनेटेड. आत्मनिर्भर भारत जे नरेंद्र भाई मोदी द्वारा ભારતને આત્મનિર્ભર બનાવવાની વાત છે, ત્યારે અમે આ કોરોના વાયરસની મહામારી વચ્ચે છેલ્લા 2.5 મહિનાથી એક સોશિયલ મીડિયાના માધ્યમથી મારી ફેસબુક ઉપર દર અઠવાડિયે એક કોઈ વિશિષ્ટ વ્યક્તિ નિષ્ણાંતને આત્મનિર્ભર યુવા કઈ રીતે બને એ માટે મિશન યુથ ડેવલપમેન્ટ કરી અને એક અભિયાન શરૂ કરેલ છે, જેમાં અલગ અલગ દર અઠવાડિયે કે આપણે કઈ રીતે આત્મનિર્ભર બની શકીએ, યુવાઓ કઈ રીતે આત્મનિર્ભર બની અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું અને સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનું આ આત્મનિર્ભરનું સ્વપ્ન કઈ રીતે સાકાર કરી શકે એવો એક પ્રયત્ન કર્યો છે, જેમાં અલગ અલગ વિષય ઉપર કે કચ્છ કઈ રીતે આત્મનિર્ભર બની શકે એ માટે કચ્છ ચેમ્બર ઓફ કોમર્સના શ્રી રાજેશભાઈ ભટ્ટ, એ જ રીતે ગુજરાતના જયભાઈ વસાવડા, સાથે સાથે ગીતાબેન રબારી સુપ્રસિદ્ધ કલાકાર, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના અધિકારી શ્રી, કચ્છના રોજગાર અધિકારી શ્રી સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતીજી, આ બધા જ લોકોએ પોતાનું માર્ગદર્શન આપ્યું છે, જેમાં વિદ્યાર્થીઓ આવતા દિવસોમાં કઈ રીતે આ કોરોના વાયરસની મહામારી વચ્ચે આત્મનિર્ભર બને અને ડેવલપ થાય, જે કચ્છમાં જે સરકારશ્રીની વિવિધ યોજનાઓ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા ચાલે છે એનો કઈ રીતે વધારે લાભ લઈ શકે, જે આરોગ્યની બાબત છે તો આરોગ્યમાં આપણે કઈ રીતે આગળ વધી શકીએ એ માટે નિષ્ણાત ડૉક્ટરો, આ રીતે યુવાઓને વિવિધ માર્ગદર્શન સોશિયલ મીડિયાના માધ્યમથી આપવામાં આવી રહ્યું છે. અને આજે અમને આનંદ થાય છે કે 2.5 લાખથી પણ વધારે લોકો આ મુહિમમાં જોડાયા છે અને આવતા દિવસોમાં જે અમારું મુખ્ય ટાર્ગેટ છે કે જીપીએસસી અને યુપીએસસીની જે એક્ઝામની વાત છે એ કઈ રીતે યુવાઓ દે એ માટેનું વિશિષ્ટ માર્ગદર્શન, જેમાં વિવિધ નિષ્ણાંતો પણ આવશે. આ બધા જ જે અભિયાન છે એમાં ખૂબ સારી રીતે યુવાઓનું અને આગેવાનોના જે ફીડબેક મળી રહ્યા છે અને કે આ જે અભિયાન દ્વારા વધારેમાં વધારે યુવાઓ જોડાય એ માટે સતત અમારો પ્રયાસ રહે છે. અને આજે અમને ખૂબ આનંદ છે કે આ અભિયાન છે એ અભિયાન જે આત્મનિર્ભર ભારત
ने बनावानी वात छे। जे नरेंद्र भाईए जे आ मुहिम शुरू करी छे એ મુહિમને એક અમે નાનો એવો પ્રયાસ કર્યો છે કે એને કઈ રીતે સપોર્ટ આપી શકીએ અને ખાસ કરી અને આપના માધ્યમથી હું સમગ્ર ગુજરાતના યુવાનોને આ જે આત્મનિર્ભર યુવાઓને બનાવવાની વાત છે તો આ મિશન યુથ ડેવલપમેન્ટમાં જોડાવા માટે હું આહ્વાન કરી રહ્યો છું કે આપણે સૌ જે અત્યારની પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ એક એવી આપણને કોરોના વાયરસની મહામારી વચ્ચે એક તક મળી છે કે આવતા દિવસોમાં આત્મનિર્ભર ભારત કઈ રીતે બને। મિત્રો, આ જે આત્મનિર્ભરની વાત છે એ આત્મનિર્ભર ભારત બનાવવા માટે આપણે સૌએ જે સૌથી વિશ્વનો શક્તિશાળી દેશ ભારત છે અને એમાં સૌથી વધુ યુવા શક્તિ યુવા વર્ગ છે ત્યારે યુવાઓએ આ સ્વપ્ન સાકાર કરવા માટે આપણે સૌએ આગળ આવવું પડશે અને એ માટે આ અમે અભિયાન ચલાવી રહ્યા છીએ અને આવતા દિવસોમાં હજી ખૂબ નવા નવા રસપ્રદ વિષયો લઈ અને આવવાના છીએ ત્યારે આપ સૌ જોડાઈ અને આપણે સૌ સૌનો સાથ સૌનો વિકાસ જે સાર્થક કરવા માટે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા જે રીતે આત્મનિર્ભર બનવા માટે સરકારનું જે મુહિમ છે સપોર્ટ આપ